અહીં એક કોષ્ટક છે મિત્રો ઓકે તો આ જે બાબત છે એને હું દૂર કરીશ કારણ કે અત્યારે હાલ એની આપણે જરૂર નથી હવે મિત્રો અહીં સમજો કે આ જે કોષ્ટક આપ્યો છે એ કોષ્ટકની અંદર કેટલીક બાબતો દર્શાવેલી છે કઈ બાબતો દર્શાવી છે તો આપણે જોઈ લઈશું તો અહીં એક ત્રિકોણ આપ્યો છે કોષ્ટકમાં શું આપ્યો છે ત્રિકોણ ત્રિકોણ દર્શાવે છે પછી દર્શાવી છે ઓકે પછી અહિયાં આ પ્રમાણેની આકૃતિ છે અહિયાં મિત્રો આવી એક આકૃતિ છે ઓકે okay. અહીંયા આ રીતની આકૃતિ મિત્રો ચાર આકૃતિઓ કોષ્ટકમાં દર્શાવી છે હવે અહીંયા નીચે લખ્યું પણ છે કે આ જે આકૃતિ છે એમાં અહીંયા ત્રણ લખ્યા છે એટલે કે આ ત્રિકોણની ત્રણ બાજુ છે એક ને ત્રણ અહીંયા ચાર બાજુ છે એટલે અહીંયા ચાર બાજુ લખી છે અહીં પાંચ બાજુ માટે પાંચ લખ્યા છે છ બાજુ છે માટે છ લખ્યા છે અને અહીંયા એવું દર્શાવ્યું છે એકસોને એંશી અહીંયા કોઈ ગુણાકાર કરે છે બે ગુણ્યા એકસો ને એસી બરાબર અહિયાં એવું દર્શાવે છે ચાર ઓછા બે ગુણ્યા એકસો ને એસી આ રીતનું રકમ દર્શાવી છે આ રીતે છે ત્રણ ગુણ્યા એકસો ને એસી બરાબર અહીંયા લખ્યા છે પાંચ ઓછા બે ગુણ્યા એકસો ને એસી અહિયાં મિત્રો ચાર ગુણ્યા એકસો ને એસી દર્શાવે છે લખ્યું છે છ ઓછા બે ગુણ્યા એકસો ને એસી મિત્રો આ શું કહેવા માંગે છે બરોબર તો આ જે બાબત છે એ તમને દર્શાવે છે કે ત્રિકોણની ત્રણ બાજુ છે કેટલી છે ત્રણ અને કોઈ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા જવાબ મેળવેલા છે તો કયા સૂત્રનો ઉપયોગ થયો છે મિત્રો તો અહીં હું દર્શાવીશ અહીં આપણે દર્શાવીશું કે તમે જોઈ શકશો કે આ જગ્યાએ હું મિત્રો ત્રણ મૂકી દઈશ કદાચ અહીંયા આપણે ત્રણ એન બરાબર ત્રણ તો અહીં હું ત્રણ મૂકી દઉં ત્રણ ઓછા બે કરીશ ગુણ્યા એકસો ને એસી થશે તો ત્રણ ઓછા બે એટલે એક

ખૂણાના માપનું સરળ એકસો એસી અહીં ત્રણસો સાહીઠ એવી રીતે આગળ કયા કયા ખૂણાના માપ બને એની ચર્ચા છે તો આપણે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ સુધી ચર્ચા કરવાની નથી પણ અહીંયા પાંચથી વધારે સંખ્યા આગળ જે આપી છે બરાબર છ સાત આઠ એની અહીંયા વાત કરવાની છે તો અહીંયા આપણે આ જે રકમ આપી છે એમાં આ સૂત્રનો ઉપયોગ થયેલો છે એટલે આપણને ખ્યાલ આવો જોઈએ હવે આપણા દાખલાની અંદર જે રકમ આપી છે એ આવી છે કે આપણે એ બરાબર સાત માટે બી બરાબર આઠ માટે દસ માટે અને એન બરાબર તો અહીંયા એન બરાબર સાત માટે એનો મતલબ કે સાત બાજુઓ હોય તો ખૂણાઓના માપનો સરળો કેટલો મળે તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અહીં સ્ટેપ બાય સ્ટેપ એક એક સમજીશું અહીંયા એક નંબર તો અહીંયા એન બરાબર સાત બાજુઓ માટે તો અહીંયા એની જગ્યા હું સાત મૂકીશ ઓછા બે ગુણ્યા એકસો ને એસી સાત માંથી બે જશે એટલે મિત્રો પાંચ રહેશે ગુણ્યા તો એકસો એસી ગુણ્યા પાંચ એટલે અઢાર પંચા એટલે નવસો અહીંયા આવશે તો તમારે યાદ રાખવાનું કે જો પાંચ બાજુ આપીએ છે અહીંયા છ છે એવી રીતે પાંચ બાજુ આપી હોય તો ખૂણાના માપનો સરવાળો કેટલો થશે તો ખૂણાના માપનો સરવાળો નવસો થશે કેટલો થશે નવસો થશે તો તમારે યાદ રાખવાનું કે જેટલી બાજુ હોય એને આધારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તો અહીંયા ખૂણાના માપનો સરવાળો નેવું નવસો થશે ઓકે અહીંયા એન બરાબર સાત છે ચલો આગળ એન બરાબર સાત ને હવે આઠ માટે જોઈ લઈએ તો અહીંયા આને આપણે ભૂખી દઈશું તો અહીંયા એન બરાબર આપણે સાત મૂકીશું તો એન એન બરાબર અહીંયા સોરી આઠ મૂકીશું કેટલા આઠ તો અહીંયા જો n ની જગ્યા બે ગુણ્યા એકસો ને એસી ચલો આઠ માંથી બે જશે એટલે છ ગુણ્યા એકસો ચલો છ ગુણ્યા એકસો એસી એટલે એકસો ને આપણે છ વડે ગુણવાના છે બરાબર એટલે કેટલા આવશે તો એક હજાર તમને જવાબ મળશે તો એન બરાબર આઠ બાજુ હોય તેવા કોઈ પણ ત્રિકોણ આકારની આકૃતિ હોય આઠ બાજુ હોય તો એની બાજુના માપનો સરવાળો બાજુના માપનો સરવાળો એક હજાર અને એસી મળશે ઓકે તો અહીંયા પણ બીજા નંબરનો દાખલો આપણો પૂરો થાય છે ત્રીજા નંબરનો જોઈએ ત્રીજા નંબરમાં મિત્રો કેટલા છે દસ તો હવે અહીંયા આપણે દસ મૂકીશું એટલે કે બાજુઓની સંખ્યા જો દસ હોય તો ખૂણાના માપનો સરળો કેટલો થાય તો એનની જગ્યાએ દસ ઓછા બે ગુણ્યા એકસો ને એસી ઓકે તો દસમાંથી બે જશે એટલે આઠ વધશે આઠ ગુણ્યા એકસો ને એસી તો મિત્રો આઠ ગુણ્યા તમે એકસો ને એસી અહીં કરશો એટલે તમને ચૌદસો અને ચાલીસ અંશ મળશે ઓકે તો એન બરાબર દસ બાજુ આપ્યું હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો મળશે મિત્રો તો એનો સરવાળો ચૌદસો અને ચાલીસ અંશ મળશે તો બધા જ ખૂણાના માપનો સરવાળો ચૌદસો ને ચાલીસ મળશે ઓકે હવે છેલ્લા નંબરમાં એન માટે આપણે જોઈ લઈએ આને આપણે ભૂખી દઈશું મિત્રો તમે જોઈ શકશો બાજુઓ એટલે કે એન બરાબર એન મતલબ કે આપણે અનેક બાજુ હોય તો તો એના માટે મિત્રો આ સૂત્ર આપેલું જ છે તો એન બાજુ હોય તો કયું સૂત્ર મૂકવાનું એન ઓછા બે ગુણ્યા એકસો ને એસી તો છેલ્લા પ્રશ્નોનો જવાબ અહીંયા આપેલો જ છે તો મિત્રો અહીં શું કહે છે ત્રણ બાજુ હોય તો ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય છે બરાબર ચાર બાજુ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને કેટલા થાય પાંચ બાજુ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી કેટલી બાજુનો સરવાળો થાય ખૂણાના બાજુઓનું છ હોય તો કેટલા અહીં તમે આટલી સુધી આપ્યા હતા પણ સાત આઠ નવ સોરી સાત આઠ દસ અને એન એનો આપણે અભ્યાસ કર્યો તો આવી રીતે કોઈ બાજુઓના માપ ઉપરથી ખૂણાના માપનો સરવાળો મેળવવો હોય તો આ સૂત્રનો ઉપયોગ થશે એન ઓછા બે ગુણ્યા એકસો ને એસી આ સૂત્ર તમે યાદ રાખશો એટલે બાજુઓ ગમે તેટલી આપીએ છીએ તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો આ સૂત્રની અંદર એનની કિંમત તમે બાજુઓ તરીકે મૂકશો એટલે ખૂણાના માપનો સરવાળો તમને મળી જશે ઓકે આભાર આપનો